કેમ વિદ્યાર્થી મિત્રો મજામાં ને આજે આપણે તમે અગાઉ ભણી ગયા છો એવા એક મુદ્દાની વાત કરીએ પંકજ અને સાનિયા તેઓ શાળા કેટલી દૂર છે તેની ચર્ચા કરતા હતા યાદ કરો એ કયો એકમ હતો હા ટીક ટીક

શીખી ગયા છો તમને યાદ પણ હશે ખરું ને આપણે ઘડિયાળમાં કેટલા વાગ્યા છે એ જોઈ લઈએ એક વખત શીખી લઈએ જુઓ વિદ્યાર્થી મિત્રો ઘડિયાળમાં મિનિટ કાંટો બાર પર હોય ત્યારે કલાક કાંટો જે અંક પર હોય એટલા વાગ્યા કહેવાય જુઓ હાલ મિનિટ કાંટો એક પર છે એટલે એક વાગ્યા છે એમ કહેવાય હાલ કલાક કાંટો ચાર પર છે અને મિનિટ કાંટો બાર પર છે એટલે કે ચાર વાગ્યા છે તેમ કહેવાય હમ આપણે બે અંકની વચ્ચે પાંચ કાપા છે એ શીખ્યા હતા જુઓ એક અને બે ની વચ્ચે એક બે ત્રણ ચાર અને પામ પણ બે ગુણ્યા પાંચ બરાબર દસ મિનિટ થઈ કહેવાય ખરું ને હા જો વિદ્યાર્થી મિત્રો અહીં કેટલા વાગ્યા છે તે જોઈએ આ કલાક કાંટો પાંચ અને છ ની વચ્ચે છે અને મિનિટ કાંટો નવ પર છે એટલે કે નવ ગુણ્યા પાંચ બરાબર પિસ્તાળીસ મિનિટ પાંચ કલાક ને પિસ્તાળીસ મિનિટ થઈ છે તેમ કહેવાય યાદ છે ને જો વિદ્યાર્થી મિત્રો અહીં કલાક કાંટો દસ અને અગિયારની વચ્ચે છે જ્યારે મિનિટ કાંટો આઠ પર છે એટલે કે આઠ ગુણ્યા પાંચ બરાબર ચાલીસ મિનિટ અને કલાક કેટલા છે દસ એટલે કે દસ કલાક ને ચાલીસ મિનિટ થઈ છે તેમ કહેવાય ત્યાર પછી આપણે ઘડિયાળ દોરતા અને તેમાં સમય દર્શાવતા શીખ્યા હતા કેવી રીતે ઘડિયાળ દોરાય ઘડિયાળ દોરવા માટે એક વર્તુળ દોરવું પડશે ત્યાર પછી તેના કેન્દ્રમાંથી આ રીતે કોઈ પણ એક જગ્યાએ આમ બે કાપા દર્શાવી દઈશું આ બાર બતાવે છે અને આ કાપો છ બતાવે છે યાદ છે ને આ રીતે બીજા બે કાપા દોરી દઈશું આ ત્રણ અને આ નવ હવે બાર અને ત્રણ ની વચ્ચે સરખા ભાગ કરે એવા બે કાપા દોરીશું એક બે ત્રણ અને છ ની વચ્ચે પણ બે કાપા દોરીશું ચાર અને પાંચ છ અને નવ ની વચ્ચે બે કાપા સાત અને આઠ નવ અને બાર ની વચ્ચે બે કાપા દસ અને અગિયાર આ આપણી ઘડિયાળ તૈયાર થઈ ગઈ જો આપણે આ ઘડિયાળમાં ચાર કલાક ને પચાસ મિનિટ દર્શાવવા છે તો કેવી રીતે દર્શાવવાશે નજીક પહોંચવા આવ્યો હશે એટલે કે કલાક કાંટો આપણે આ રીતે દર્શાવી દઈશું છે ને સહેલું મિનિટ કાંટો કેટલા પર દર્શાવવું પડશે પચાસ મિનિટ પાંચ દસ પચાસ એટલે કે મિનિટ કાંટો દસ પર હોય ત્યારે પચાસ મિનિટ થઈ કહેવાય મિનિટ કાંટો આપણે દસ પર દોરી દઈશું ઘડિયાળમાં આ સમય થઈ ગયો ચાર કલાક ને પચાસ મિનિટ છે ને સહેલું આપણે ચીકુ બીટ્ટુ અને પિંકી તેમણે ઘડિયાળમાં જે સમય જોયેલા અને ઘડિયાળમાં સમય જોવામાં જે ભૂલ કરેલી તે કેવી રીતે ભૂલ કરી છે તે આપણે સમજ્યા હતા એ યાદ કરી લો અને એક વખત ફરીથી તમારી ચોપડીમાં જોઈ અને કોનો સમય સાચો છે અને કેમ સાચો છે એ યાદ કરી લેશો કરશો ને અને પાન નંબર સાડત્રીસ પર સમય ઘડિયાળમાં દર્શાવો એવો પ્રશ્ન છે એ એક વખત ફરીથી તમારી નોટમાં ઘડિયાળ દોરી એ દર્શાવેલ સમય ઘડિયાળમાં દોરવાનો છે કલાક કાંટો અને મિનિટ કાંટો ક્યાં કેવી રીતે દોરાય એ

થોડો થોડો ફેરફાર આવે છે હે ને કેટલા વિદ્યાર્થીઓએ આ નોંધ્યું છે સાબાસ જેને બાકી છે એ હજુ નોંધજો અને યાદ કરી લો પેલું ચિત્ર યાદ છે ચાલો જોઈ લઈએ આ ચિત્ર ફ્રાન્સના પેરિસ શહેરના એપિલ ટાવરનું છે આ ચિત્ર રાત્રિના સમયે પાડેલું છે છતાં કેવું દેખાય છે હતું યાદ જવાબ આપવાનો છે મિનિટ કાંટો ત્રણ પરથી ચાર પર આવે તો કેટલી મિનિટ થઈ ગણાય શાબાસ પાંચ મિનિટ થઈ ગણાય ચલો મિનિટ કાંટો આઠ ઉપરથી દસ પર આવે છે તો કેટલો સમય થયો ગણાય પર જુઓ પછી અને એટલે કે બે અંક ખસે છે તો બે ગુણ્યા પાંચ એટલે દસ મિનિટ થઈ આજ રીતે આપણે કામ કરવામાં કેટલો સમય થાય છે તે સમજવાનું કહ્યું હતું આપણે એક મિનિટમાં કેટલા કામ થાય એક મિનિટમાં શબ્દો કેટલી વાર બોલી શકીએ છીએ એક મિનિટમાં કેટલા કૂદકા લગાવી શકીએ છીએ એક મિનિટમાં કેટલા દોરડા કૂદી શકીએ એવી વાત કરી હતી ત્યારે એક મિનિટમાં સાહીઠ સેકન્ડ હોય છે તેની આપણને ખબર પડી હતી યાદ છે ને એક મિનિટ

કેટલા સમયનો કહેવાય ગણિતમાં ઓનલાઈન ભણવાનું કામ દસ કલાક ત્રીસ મિનિટથી શરૂ થાય છે અને અગિયાર કલાક દસ મિનિટ સુધી ચાલે છે તો આ ગણિતનો તાસ કેટલા સમયનો છે કેવી રીતે શોધાય જો ઘણા છોકરાઓ તો એનો જવાબ બોલે છે હાલ દસ કલાક ત્રીસ મિનિટ થઈ છે આ તલા પરથી સાત પર આઠ પર એમ બાર પર આવશે એટલે અગિયાર વાગશે આ કેટલો સમય થયો ગણો તો છ પરથી બાર પર આવતા ત્રીસ મિનિટ ખરું ને ત્રીસ મિનિટ વધતા અગિયાર કલાકને દસ મિનિટ એટલે આ દસ મિનિટ એટલે છ પરથી બાર પર આવતા ત્રીસ અને દસ કેટલા થયા સાવાસ ચાલીસ એટલે કે દસ કલાક ત્રીસ મિનિટથી અગિયાર કલાકને દસ મિનિટ થતા ચાલીસ મિનિટ થાય છે સમજાય ગયું ને વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આપણે રાની રોજનીસી વિશે શીખ્યા હતા યાદ છે તમારી ચોપડીનું પાન નંબર બેતાલીસ અને તેતાળીસ જુઓ રાની રોજનીસી માં મુંડી કેટલા માસમાં ચાલવાનું શીખે છે કેટલા માસમાં એને દાંત આવે છે કેટલા માસમાં એ ખાય છે આ સરસ મજાની પ્રવૃત્તિ આપી છે રોજનીસી પરથી આપણે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એમ ડિસેમ્બર સુધીના મહિના ક્રમમાં શીખ્યા હતા ચાલો મારી સાથે બોલો તો બોલશો ને મારી સાથે ચાલો બોલો તો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર સાવાસ યાદ છે ને એ ઉપરાંત આપણે રજાની મજા અલી અજમેરથી તેની બેન નાગપુર રહે છે તે સબાનાને પત્ર લખે છે તેની વાત પણ કરી હતી

એના માટે સાની જરૂર પડી હતી જ આપણે જોયું તમે મારી સાથે પણ બોલ્યા હા જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એમ બારે માસના ક્રમમાં નામ યાદ રાખવા પડે તથા કયા માસમાં કેટલા દિવસ આવે છે તે પણ સમજવું પડે યાદ કરો કયા માસમાં કેટલા દિવસ આવે છે એવું યાદ સહેલી રીત કઈ હતી યાદ કરો તો ચાલો બધાને કહી દઈએ જ્યાં ટેકરો હોય ત્યાં એકત્રીસ ખાડો હોય ત્યાં ત્રીસ ટેકરો હોય ત્યાં એકત્રીસ ખાડો હોય ત્યાં ત્રીસ એમ ગણ્યું હતું યાદ છે ને ચાલો એક વખત જોઈ લઈએ જાન્યુઆરી એકત્રીસ મારી સાથે સાથે તમે પણ એમ કરો તો હા મુઠીવાડી દો આમ ફેબ્રુઆરી અઠ્યાવીસ કે ઓગણત્રીસ આ એક ખાસ અપવાદ છે એ પછીથી તમને શીખવા મળશે માર્ચ એકત્રીસ એપ્રિલ જુઓ ખાડામાં તો ત્રીસ મે ટેકરો એકત્રીસ દિવસ જૂન ત્રીસ જુલાઈ એકત્રીસ ઓગસ્ટ એ પણ એકત્રીસ યાદ જુલાઈ અને ઓગસ્ટ બંને એકત્રીસ સપ્ટેમ્બર ત્રીસ ઓક્ટોબર એકત્રીસ નવેમ્બર ત્રીસ અને ડિસેમ્બર એકત્રીસ ફાવશે ને તો તમે બે તારીખ વચ્ચે કેટલા દિવસો છે તે સરળતાથી ગણી શકો વિદ્યાર્થી મિત્રો અલી અને સબાના તેમના પત્ર પરથી આપણે એક કોયડો જોઈએ સબાનાની રજાઓના દિવસની સંખ્યા કેટલી સબાનાની રજાઓ એક જૂન બે હજાર અઢાર થી પડે છે

જૂન માસના દિવસોની સંખ્યા ગણીશું જુઓ તો મને કહો તો જૂન મહિનામાં કેટલા દિવસ આવે ચાલો ગણીએ જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુઓ કેટલા દિવસ આવ્યા ત્રીસ ખરું ને તો જૂન માસમાં ત્રીસ દિવસ ત્યાર પછી કયો માસ આવે જુલાઈ જુલાઈ માસમાં કેટલા દિવસ દિવસ થશે અને તો ઓગસ્ટ માસમાં કેટલા દિવસ હોય હા ઓગસ્ટ માસમાં પણ એકત્રીસ દિવસ હોય જુઓ કઈ તારીખે દસ આઠ અઢાર ના રોજ સબાલા ની શાળા ખુલે છે એટલે દસ આઠે સબાના એ શાળામાં જવું પડશે નવ દિવસ હવે આ ને ત્રણ નો સરવાળો કરી દો નવ ને એક દસ ની શૂન્ય વદ્દી એક ત્રણ ને એક ચાર ને ત્રણ સાત જુઓ કેટલા દિવસ ને વિદ્યાર્થી મિત્રો જુઓ એવો જ એક કોયડો છે એક દવાની ઉત્પાદન તારીખ ચાર બે હજાર ઓગણીસ છે અને સમાપ્તિ તારીખ નવ બે હજાર વીસ લખેલ છે તો આ દવાનો ઉપયોગ માટેનો સમયગાળો કેટલા માસ કહેવાય આપણે ઘરે જુદી જુદી વસ્તુઓ લાવીએ છીએ એ દરેક વસ્તુ પર તારીખ લખેલી હોય છે એ તારીખ તમે જોઈ હશે આપણે તમને એ સમજાવ્યું ત્યારે જોવાનું કહ્યું હતું ઉત્પાદન તારીખ અને સમાપ્તિ તારીખ એ પરથી આપણે નક્કી કરી શકીએ કે જે વસ્તુ ખરીદી છે એ આજે અત્યારે ઉપયોગમાં લઈ શકાય એમ છે કે નથી જુઓ આપણે અહીં દવાની ઉત્પાદન તારીખ ચાર બે હજાર ઓગણીસ છે અને સમાપ્તિ તારીખ નવ બે હજાર વીસ છે તો કેટલો સમયગાળો થયો ચાલો મૌખિક જ ગણતરી કરીએ ચાર બે હજાર ઓગણીસ ત્રણ બે હજાર ગણાય બાર માસ થયા ગણાય અને નવ બે હજાર વીસ એટલે કે ત્રણ બે હજાર વીસ પછી ચાર પાંચ છ સાત આઠ અને નવ એક બે ત્રણ ચાર પાંચ અને છ માસ એટલે કે એ છ માસ થશે કુલ કેટલા માસ થયા અઢાર માસ એટલે કે આ દવા ઉપયોગ કરવાનો સમયગાળો અઢાર માસ છે સમજાય છે ને આ રીતે તમારે તમારા ઘરમાંની દરેક વસ્તુ જોવાનો ઉપયોગનો સમયગાળો શોધવાનો પ્રયત્ન કરવાનો જરૂર પડે તો તમારા મમ્મી પપ્પાને પૂછવાનું આપણે અલી અને સબાના એમના પત્રની વાત કરીશું તો એમાં તારીખ ક્યાંક આવી રીતે લખેલી છે એક જૂન અઢાર એને કેવી રીતે સમજાય કેવી રીતે લખાય એક જૂન મહિનો એટલે કયો મહિનો ગણાય ગણો જાન્યુઆરી એક बीजो महीनो फेब्रुआरी तीजो महीनो मार्च एम गणता जून ए हाँ था? तो एक छह हजार अठार एम लखाय चलो बीजी एक तारीख लुओ पांच ऑक्टोबर हजार वीस चलो एने के लखाशे विचारो ઓક્ટોબર એટલે કયો મહિનો હા દસમો મહિનો તો એને કેવી રીતે લખાશે પાંચ દસ બે હજાર વીસ જુઓ વિદ્યાર્થી મિત્રો પાંચ નવ બે હજાર વીસ એને આપણે જેમ પેલું માસનું નામ લખી લખવું હોય તો કેવી રીતે લખાય પાંચ નવમો મહિનો એટલે કયો મહિનો આવે ગણો बोलो हाँ सितंबर महीनो तो एने के रीते लखा से पांच सप्टेम्बर बेहजार वीस ए रीते लखा से हाँ याद है चलो बीजी एक तारीख लखु छू आ तारीख ने के लिखी लखीश बोलो अठावीस बे बेहजार पंदर साव सहलू है બીજો મહિનો એટલે હા બધાને આવડી ગયું લો શાબાસ અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પંદર સૌથી છેલ્લે આપણે ટપુ ટ્રેન ચૂકી ગયો એવું સમજ્યા હતા યાદ કરો ટપુ ટ્રેન કેમ ચૂકી ગયો હતો શું થયું હતું તેની ટિકિટમાં જે સમય લખ્યો હતો એ સમય ક્યારનો હતો સવારનો સમય હતો અને તેઓ રેલવે સ્ટેશન પર કેટલા વાગે પહોંચે પહોંચે છે 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 સાંજે તો તો ટ્રેન સવારે જતી રહી હોય આવું કેમ થયું હતું રેલવેની ટિકિટમાં જે સમય હોય છે તે ચોવીસ કલાકની ઘડિયાળ મુજબ હોય છે કેવી રીતે હોય છે ચાલો સમજી લઈએ ઘડિયાળમાં એકથી થી બાર સુધીના અંક હોય છે જ્યારે એક દિવસમાં ચોવીસ કલાક હોય છે ખરું ને કલાક કાંટો ઘડિયાળમાં એક દિવસમાં બે પૂરા ચક્કર લગાવે છે એટલે કે એક વખત બાર પર આવે ફરીથી પણ બાર પર આવે છે આપણે રાત્રિના બાર થી બપોરના બાર ત્યાં સુધીના સમયને એમ એમ કહીએ છીએ અને બપોરના બાર થી રાત્રિના બાર સુધીના સમયને પીએમ કહીએ છીએ રેલવેની ટિકિટમાં જે સમય હતો એ એક થી ચોવીસ ત્યાં સુધીનો એટલે કે ચોવીસ કલાકની ઘડિયાળ મુજબ હોય છે જો વિદ્યાર્થી મિત્રો સવારના આઠ વાગ્યા છે તેને આઠ am am કેવાય બપોરના 11 કલાક છે તેને 11 am am કેવાશે બપોરના 1 કલાકમાં બપોરના 12 વાગે ત્યાં સુધી 12 am બપોરના 1 વાગે એને 1 પીએમ કહેવાય છે હવે ચોવીસ કલાકની ઘડિયાળમાં બપોરના બાર પછી અંકો તેર ચૌદ પંદર કલાક એમ ગણાય છે એટલે કે એમ જોતા તે તેર કલાક ગણાશે સમજાય છે ને બપોરના એક એટલે કે તેર કલાક અને એક પીએમ એ રીતે પણ લખાય બપોરના ચાર કલાક એટલે અને કલાકની ઘડિયાળ મુજબ બાર વત્તા ચાર સોળ કલાક એમ ગણાય સાંજના છત્રીસ એને 36 पीएम एवरी रीते केवाय आणि 24 कલાકनी घड्याळ मुजब 12 + 6 કેટલા થાય 18 એટલે કે 18 કલાક 30 મિનિટ એમ કેવાય સમજાય છે ને रात्री ના 10 વાગ્યા એટલે 24 કલાકની ઘડિયાળ મુજબ કેટલા કહેવાય બાર વત્તા દસ બાવીસ કલાક ચોવીસ કલાકની ઘડિયાળ મુજબ પણ સમય લખી શકીએ છીએ જો વિદ્યાર્થી મિત્રો આજે ટીક 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 એનું ફરીથી પુનરાવર્તન કર્યું ભૂલાઈ ગયેલી કેટલીક વાતો ફરીથી યાદ કરી આજે આપણે શરૂઆતમાં ઘડિયાળમાં સમય જોવાનું શીખ્યા બે અંક વચ્ચે પાંચ કાપા એટલે કે સુધી મિનિટ ત્યાર પછી એક અંક પરથી બીજા અંક પર મિનિટ કાંટાને જતા કેટલો સમય થાય છે તે જોયું ઘડિયાળ દોરતા શીખ્યા અને તેમાં સમયનો નિર્દેશ કરતા સમય મુજબ મિનિટ કાંટો અને કલાક કાંટો દર્શાવતા શીખ્યા ખરું ને ત્યાર પછી રાણીની રોજનીસી ડિસેમ્બર સુધી અને તેમાં દિવસોની સંખ્યા ત્યાર પછી બે તારીખ વચ્ચે કેટલા દિવસ છે તે શોધવાનું તારીખને જુદી જુદી રીતે લખવાની રીત તથા